हेलो फ्रेंड्स, आज आपणे अभ्यास करीशुं बीजा આગળના બળો। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ગુરુત્વાકર્ષી બળ ને સમજી ચૂક્યા હતા કે કોણે ગુરુત્વાકર્ષી બળ કહે છે। આજે વિદ્યુત ચુંબકીય બળ થી આપણે શરૂઆત કરશું। તો સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય બળ એટલે શું? તો વિદ્યુત ભાર એટલે કે વીજભાર વચ્ચે લાગતા બળ ને સામાન્ય રીતે વિદ્યુત ચુંબકીય બળ કહે છે। વીજભાર એટલે શું? કે આપણા ઘરની અંદર જો પ્રવાહ પસાર થાય છે, તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એની અંદર વિદ્યુત ભારનો જથ્થો રહેલો હોય છે, જેની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એમ બે પ્રકારના વિદ્યુત ભાર રહેલા હોય છે, અને તેમની વચ્ચે લાગતું બળ ધન 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 ઋણ વગેરે વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે। એક વીજભાર છે, વીજભારની વચ્ચે લાગતા બળને શું કહે છે? વિદ્યુત ચુંબકીય બળ। સામાન્ય રીતે ક્યાં કહીએ કે કોઈ બે પર્ટિક્યુલર વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળને સ્થિર વિદ્યુત બળ અથવા તો કુલમ્બ બળ કહે છે। કુલમ્બ એ વિદ્યુત ભારના વચ્ચે જે બળ લાગે છે તેનો નિયમ આપેલો હતો, જે નિયમ કે આ પ્રમાણે છે કે બે વિદ્યુત ભાર વચ્ચે પ્રવર્તું વિદ્યુત ચુંબકીય બળ અથવા તો સ્થિર વિદ્યુત બળ અથવા તો કુલમ્બ બળ પ્રવર્તું બળ, આપણે ખાલી બળ શબ્દ વાપરીએ, બળ એ તે બે વિદ્યુત ભારો ના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના, લંબ અંતર પણ લખી શકો, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આને વ્યસ્ત પ્રમાણનો નિયમ પણ કહેવામાં આવે છે, કુલમ્બનો વ્યસ્ત વર્ગનો નિયમ પણ આને કહેવામાં આવે છે। એટલે બે ત્રણ રીતે ઓળખી શકાય છે। શું છે નિયમ? કે બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું બળ, વિદ્યુત બળ કે સ્થિર વિદ્યુત બળ કે કુલમ્બ બળ, એ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના લંબ અંતરના અથવા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ એક પર્ટિક્યુલર આપણે કહીએ ગુરુત્વાકર્ષણ નિયમ છે, એના બેઝ જ છે। એની અંદર શું હતું ગુરુત્વાકર્ષણમાં? કે દળ ઉપર ડિપેન્ડ હતા, આ કેમાં છે કે વિદ્યુત ભાર ઉપર। તો આની વ્યાખ્યા ઉપરથી આપણે લખી શકીએ કે જે બળ ઉદભવે છે, આપણે એમ કહીએ કે એફ, કોઈ વિદ્યુત ભાર કહી દઈએ, આ એક વિદ્યુત ભાર છે Q1 છે, આ વિદ્યુત ભાર છે Q2 છે, તેમની વચ્ચેનું અંતર આપણે એમ કહીએ કે R જેટલું છે, બરોબર? તો F ચલે છે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે Q1 Q2 અને F ચલે છે તેમના લંબ અંતરના, તેમની વચ્ચેના લંબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે 1/r² અંતર, એનો વર્ગ અને એનું વ્યસ્ત પ્રમાણ, એને સમપ્રમાણ હોય, વ્યસ્ત ને સમપ્રમાણ હોય વર્ગ। એટલે આપણે પર્ટિક્યુલર એવું લખવું હોય તો લખી શકીએ કે F ચલે છે Q1 Q2 બાય R². જો ચલની નિશાની આપણે દૂર કરવી હોય તો આપણે કંઈક અચળાંક મૂકવો જોઈએ, તો આપણે અચળાંક મૂકી શકીએ કે F બરાબર, ચલ દૂર કરીએ તો એની જગ્યાએ અચળાંક આવે કે Q1 Q2 / R², જ્યાં K છે ને સાર્વત્રિક અચળાંક અથવા કુલમ્બ અચળાંક પણ તમે કહી શકો। તો સાર્વત્રિક અચળાંક આપણે કહીએ પરંતુ આપણે યાદ રાખો પૂરતું લઈશું 9 × 10⁻⁹, એનો એકમ કયો થશે? એકમ થશે સૂત્રણ કરતા બનાવો તો R² આ સાઈડ જાય, એટલે કે ન્યૂટન ઇન્ટુ R² એટલે અંતર, એટલે કે મીટર² છેદમાં વિદ્યુત ભાર નો એકમ કુલમ્બ, કુલમ્બ ઇન્ટુ કુલમ્બ એટલે કે કુલમ્બ સ્ક્વેર। આની પર્ટિક્યુલર વેલ્યુ છે કે એની કે 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર² પ્રતિ કુલમ્બ સ્ક્વેર। કે ને આ રીતે પણ લખાય છે કે બરાબર 1/4πε₀, એની પર્ટિક્યુલર કિંમત છે, તો આની અંદર બધી કિંમત મૂકો 4π ની અને ε₀, જે ε₀ એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે। શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી, તેની પણ વેલ્યુ ફિક્સ છે 8.85 × 10⁻⁻, કેટલી થશે
गणतरी करी तो गणतरी करी जो, जो फटाफट वन अपॉन फोर एप्सिलॉन जीरो की गणतरी करी हो तो आम एप्सिलॉन जीरो सूत्र करता करो तो शू थे एक ना छेद में फोर पाय के बराबर तो एक ना छेद में चार गुणिया पाय एटले के 3.14 गुणिया के एटले 9 गुणिया 10 नी 9 घात 10 नी 9 घात ऊपर जाले 10 नी माइनस 9 पर्टिकुलर थई गए बराबर तमे आनु सादु रूप आपशो तो तमने मळशे 8.85 85 ने 84 समथिंग मळशे 8.85 गुणिया 10 नी माइनस 11 घात केटली मळशे माइनस 11 घात आने एकम नी वात करीए तो केवो एकम थाशे नो आनो व्यस्त केम के अहीं एप्सिलॉन जो के चले छे शुं थाय छे अहीं ये चले छे 1 अपॉन एप्सिलॉन 0 तो आनो जे एकम छे एनो व्यस्त एकम एप्सिलॉन 0 नो छे तो एकम શું થશે કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇનટુ મીટર સ્ક્વેર જે શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ છે આ વેલ્યુ રહી ફિક્સ છે આ વેરિયેબલ નથી આ બદલાય નહીં તેની વેલ્યુ પણ બદલાય નહીં કાયમ સમાન રહે બરોબર પછી માધ્યમની પરમિટિવિટી હોય તો માધ્યમની પરમિટિવિટી માટે વેલ્યુ બદલાવાનો ચાન્સ રહે છે કે માધ્યમની પરમિટિવિટી રહી બદલાઈ શકે अभ्यास करो तरह आ प्रकार एक आखो नियम कूलम्बना नियम तरीके ओळखाय छे तेने आपणे अभ्यास करवानो रहेशे आ प्रकरणनी अंदर आ वेल्यू एक थोड़ी ध्यान में राखवी जरूरी छे केम के एमसीक्यू नी अंदर कंई पण आवी शके छे तो एमसीक्यू माटे जरूरी छे एनो एसआई एकम पण जरूरी छे एसआई एकम पण ध्यान में राखवानो छे आने एसआई एकम की जरूरत नथी एटले न्यूटन डायरेक्ट आपणे कही शकीए बराबर छे पछी आ बे बळनी कम्पेरिजन करीए कया बळ एक गुरुत्वाकर्षी बळ अने विद्युत चुंबकीय बळनी कम्पेरिजन करीए त्यारे आपणने मालूम पड़े के विद्युत चुंबकीय बळ छे ए गुरुत्वाकर्षी बळ करता 10^36 घात गणो वधारे छे केटलुं वधारे छे विद्युत चुंबकीय बल गुरुत्वाकर्षी बल करता 10^36 घात जेटलू वधारे छे એટલે તમે કહી શકો કે વિદ્યુત બળની પાસે ગુરુત્વાકર્ષણ બળનું કંઈ ન હોય આપણે સાદી ભાષામાં કહી દો બરોબર કેમ કે તમારી પાસે 4 રૂપિયા હોય અને 5 પૈસા હોય તો 4 રૂપિયા કેટલા વધારે છે 5 પૈસા કરતા 5 પૈસાની સાપેક્ષે આપણે 100 એટલે 100 ની સાપેક્ષે 5 પૈસાને આપણે અવગણી શકીએ એ પ્રમાણે આપણે કહી શકીએ વિદ્યુત બળ છે વિદ્યુત ચુંબકીય બળ અથવા વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ વધારે છે બરોબર કેટલું વધારે છે 10^36 જેટલું બરોબર તો અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય બળની માહિતીને પૂર્ણ કરશું આપણા પ્રકરણની અંદર અત્યારે આટલી જ માહિતી આપી છે આગળ આપણે ધોરણ 12 ની અંદર જઈએ ત્યારે આનો ડિટેલ્સમાં અભ્યાસ કરશું હવે આવે છે સ્ટ્રોંગ ન્યુક્લિયસ પર કેવું આવે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 3 નંબર સ્ટ્રોંગ ન્યુક્લિયર પહેલા તો ન્યુક્લિયર ન્યુક્લિયરની વાત કરીએ કે કોઈ પરમાણુ હોય પરમાણુની અંદર ન્યુક્લિયસ રહેલો હોય આપણને બધાને ખ્યાલ છે બરોબર પરમાણુ હોય એની અંદર ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસની અંદર શું છે એ આપણને ખ્યાલ છે હકીકતમાં કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે શું હોય છે ન્યુક્લિયસની અંદર પ્રોટોન પ્રોટોન અને ન્યુટ્રોન એમ બે કણ રહેલા હોય છે જ્યારે પ્રોટોન છે એ કેવો છે ધન ભારિત કણ છે કેવો છે ધન ભારિત પ્રોટોન છે એ ધન ભારિત છે ન્યુટ્રોન રહ્યો એ વિદ્યુત ભાર વિહીન છે કેવો છે વિદ્યુત ભાર વિહીન પ્રોટોન છે ધન ભારિત છે અને ન્યુટ્રોન રહ્યો એ વિદ્યુત ભાર વિહીન છે તો આપણે થોડાક નાના હતા ત્યારે ખબર છે આપણને આવું કંઈક ખ્યાલ હશે બે મેગ્નેટ લો S અને N N અને S તો અહીંયા શું થાય આ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે બરોબર એવી જ રીતના આમ કરું કે N S S N આ બે વચ્ચે પણ શું લાગે અપાકર્ષણ એટલે આનો મતલબ શું થાય સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તો એ જ પ્રમાણે આની અંદર જે ન્યુક્લિયસ છે ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે તો આપણે એમ કહી શકીએ કે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન 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 न्यूट्रॉन प्रोटॉन न्यूट्रॉन प्रोटॉन न्यूट्रॉन न्यूक्लियस ની અંદર આ બધા કણો પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન વગેરે વચ્ચે અપાકર્ષી બળ ઉદ્ભવે છે જે બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે કેવું બળ કહે છે
સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આ બળ ન્યુક્લિયસની અંદર ઉદ્ભવતું હોવાના કારણે એની અંદર ન્યુક્લિયસની અંદર આ બળ ઉદ્ભવે છે એના કારણે આ બળને લઘુ અંતરીય કહે છે કેવું કહે છે લઘુ અંતરીય બળ કહે છે કેવું બળ છે લઘુ અંતરીય જેની અવધિ આપણે એમ કહી શકીએ 10^-15 મીટર જેટલી છે તીનો જે એરિયા છે બે કણો વચ્ચેનો કેટલો છે 10^-15 એટલે કે પોઈન્ટ પછી કેટલા શૂન્ય કેટલા 15 શૂન્ય પછી 1 આવે એટલે તમે કહી શકો આપણે સ્કેલની અંદર માપી ન શકીએ નરિયા કે જોઈ ન શકીએ બરોબર તો આવું કંઈક છે સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ છે હવે આપણે આગળ વાત કરીએ કે વીક ન્યુક્લિયર બળ વીક ન્યુક્લિયર બળ એટલે શું આ પણ ન્યુક્લિયસ ની અંદર થતું હોય છે પણ ન્યુક્લિયસ ની રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ જ્યારે થતી હોય છે કેવી પ્રક્રિયાઓ રેડિયોએક્ટિવ અથવા તો એમ કે ન્યુક્લિયસ ની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારની વાત કરીએ તો તેની અંદર શું થાય છે કે ન્યુક્લિયસ ની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે વીક ન્યુક્લિયસ બળ ક્યારે ઉદ્ભવે છે કે ન્યુક્લિયસ ની પ્રક્રિયા થાય ત્યારે એક કણ નીકળે બીટા રેસ આલ્ફા રેસ આવે ગામા રેસ આવે એવી રીતના બીટા રેસ જ્યારે ઉદ્ભવે ત્યારે ન્યુક્લિયસ ની અંદર બીટા રેસ ન્યુક્લિયર પ્રક્રિયા ની અંદર બીટા રેસ જ્યારે ઉદ્ભવે તો એની અંદર થી બે કણ નું ઉત્સર્જન થાય છે એક છે ઇલેક્ટ્રોન બીટા રેસ ની અંદર એક ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય અને નવું જન્મે અને એક છે ન્યુટ્રીનો શું છે ન્યુટ્રીનો આ બે કણોનું ઉત્સર્જન થાય છે જ્યારે ન્યુક્લિયસની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન છે આપણને બધાને ખબર છે કેવો છે ઋણ વિદ્યુતભારિત છે જ્યારે ન્યુટ્રીનો છે વિદ્યુતભાર વિહીન છે કેવું છે વિદ્યુતભાર વિહીન એટલે આપણે લખી નાખીએ વિહીન એટલે આપણને યાદ રહે કે ભાઈ આ વિદ્યુતભાર વિહીન છે અને કેવો છે ઋણ વિદ્યુતભારિત છે જ્યારે ન્યુટ્રીનો છે એ બીજા કોઈ કણ સાથે પ્રક્રિયા કરે ન્યુટ્રીનો છે બીજા કોઈ કણ સાથે પ્રક્રિયા કરશે ત્યારે જે બળ ઉદ્ભવશે ન્યુટ્રીનો પર્ટિક્યુલર કોઈ કણ સાથે પ્રક્રિયા કરે જ્યારે બળ ઉદ્ભવે તે બળને વીક ન્યુક્લિયર બળ કહે છે તે બળને કેવું કહે છે વીક ન્યુક્લિયર બળ જે ન્યુક્લિયર બળની અવધિ કેટલી છે એની મિનિમમ આપણે એમ કહીએ કે અવધિ છે એ 10^-15 મીટરની છે કેટલી છે 10^-15 મીટરની તો વીક ન્યુક્લિયર બળની આવી એક વાત છે વિદ્યાર્થી મિત્રો પછી આપણે એમ કહીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે જે એની અંદર ન્યુક્લિયસની અંદર ઉદ્ભવે છે પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોન વગેરે વચ્ચે તો ન્યુક્લિયસ ઉપર ઇલેક્ટ્રોન રહેલા હોય તો ઇલેક્ટ્રોન ઉપર સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ લાગતું નથી કેમ કે ક્યાં છે ન્યુક્લિયસની બહારની તરફ છે સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ માત્ર ને માત્ર ન્યુક્લિયસની અંદર જ ઉદ્ભવે છે જ્યારે વીક ન્યુક્લિયસની પ્રક્રિયાની વાત કરીએ કોઈ પ્રક્રિયા થાય તો એના કારણે બીટા રેસ ઉત્પન્ન થાય બીટા રેસના કારણે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રીનો ઉત્સર્જન થાય જેમાં ન્યુટ્રીનો કોઈ કણ સાથે પ્રક્રિયા કરે ત્યારે વીક ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે અને તેની અવધિ કેટલી છે 10^-15 મીટરની તો આ પ્રકરણમાં મેક્સિમમ બધા ટોપિક અહીંયા પૂર્ણ થાય છે આની પછી એક ટોપિક આવે છે કે જેની અંદર તમને બધા નિયમોની વાત કરેલી છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પછી ગુરુત્વાકર્ષણનો નિયમ પછી કુલમનો નિયમ સાર્વત્રિક નિયમની વાત કરેલી છે બરોબર તો આવા ઘણા બધા નિયમની તમને આગળની થોડા એક ટોપિક છે ટોપિકનું નામ હું તમને કહી દઉં ટોપિકનું નામ છે ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ જેની અંદર તમારે ઊર્જા સંરક્ષણના નિયમની વાત કરેલી હશે પછી સાર્વત્રિક નિયમની વાત કરેલી છે વેગમાન સંરક્ષણના નિયમની વાત કરેલી છે વગેરે નિયમોની ચર્ચા કરેલી છે એને પર્ટિક્યુલર નિયમ આપેલો છે હાલની અંદર આપણે ઊર્જા સંરક્ષણ નિયમ વગેરે આપણે સમજાવી શકીએ છીએ પરંતુ જે ગુરુત્વાકર્ષણ આપણે એમ કહીએ કે વિદ્યુત નો સાર્વત્રિક નિયમ છે એ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ આપણે એને એમ કહી શકીએ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ હજી સમજાવવા માટે ભૌતિક વિજ્ઞાન શ્રી મથામણ કરી રહ્યું છે હાલની અંદર હજી પણ એને સુલઝાવી શક્યો નથી કે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમને સમજવો હજી ભૌતિક વિજ્ઞાન માટે થોડુંક અઘરું બની રહ્યું છે તો આવા ઘણા બધા નિયમની તમને આગળ ખાલી એક ડિટેલ્સ આપેલી છે કે પર્ટિક્યુલર નિયમ હોય અને નિયમ આપેલો હોય જેની વાત કરેલી છે અને લાસ્ટમાં કીધેલું છે કે આ બધા નિયમ સમજાવી શક્યો છે માત્ર માત્ર વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે તે ભૌતિક જ્ઞાન સમજવા માટે હજી પણ અસમર્થ છે પ્રયત્ન શરૂ રાખ્યા છે અત્યારે પ્રયત્ન શરૂ છે તેના વિશે બરોબર છે તો આ ચેપ્ટરનો આપણે અહીંયા અંત કરીશું હવે
નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ લાગે તો કોમેન્ટ સેશન ઉપર કોમેન્ટ કરો. મેઇલમાં મારું મેઇલ આઈડી ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલું હશે, એની અંદર મને મેઇલ કરીને પણ પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.